પાલિતાણા ખાતે એસટી બસ સ્ટેન્ડનો વિદ્યાર્થીઓ દ્વારા ઘેરાવ કરાયો હતો. જેસર વિસ્તારની બસ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ તમામ બસોનો બસ સ્ટેન્ડમાં જ રોકી દીધી હતી અને બસ સ્ટેન્ડમાં ચક્કા જામના દ્રશ્યો સર્જાયા હતા. તો એસટી બસ સ્ટેન્ડમાં ચક્કા જામ કરી બસ સ્ટેન્ડનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. તમામ બસોને બસ સ્ટેન્ડમાં જ અટકાવી દેવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસ સ્ટેન્ડનો ઘેરાવ કરવામાં આવ્યો હતો, જેને લઈને સામાન્ય મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાલિતાણા એસટી બસ સ્ટેન્ડનો આ સમગ્ર બનાવ છે, જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસ સ્ટેન્ડનો ઘેરાવ કરવામાં આવ્યો હતો, જેને લઈને તમામ બસો થોડીક ક્ષણો માટે થંભી ગઈ હતી. સામાન્ય લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. તો એસટી બસ સ્ટેન્ડમાં ચક્કાજામ કરી દેતા વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસ સ્ટેન્ડનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. સાથે જ વિદ્યાર્થીનીઓ પણ આ ઘેરાવમાં જોડાઈ હતી. મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આખરે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને કારણે એસટી બસોને બસ સ્ટેન્ડમાં જ રોકવાની ફરજ પડી હતી. તો જેસર વિસ્તારની બસ બંધ કરાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા, જેને કારણે એસટી બસોનો ઘેરાવ કરવાની ફરજ પડી હતી. વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ બસ સ્ટેન્ડમાં જ બસ સ્ટેન્ડનો ઘેરાવ કર્યો હતો અને આખરે તમામ બસો થંભી ગઈ હતી. તો જેસર વિસ્તારની બસ બંધ કરી દેવાતા તમામ વિદ્યાર્થીઓએ આ પ્રકારે વિરોધ નોંધાવ્યો હતો. પાલિતાણા એસટી બસ સ્ટેન્ડમાં તમામ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા બસ સ્ટેન્ડનો ઘેરાવ કરવામાં આવ્યો હતો, જેના કારણે બસોને અટકાવવાની ફરજ પડી હતી. ક્યાંક ને ક્યાંક સામાન્ય લોકોને પણ હાલાકી પડી હતી. વધુ માહિતી આપશે સંવાદદાતા અરવિંદ રાઠોડ. અરવિંદ, શા માટે વિદ્યાર્થીઓ દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો? તંત્ર સાથે કોઈ વાતચીત થઈ હતી કે કેમ? જી જેસ, બિલકુલ. આજે પાલિતાણા એસટી ડેપોમાં આ પ્રથમ ઘટના નથી વિદ્યાર્થીઓને કે જે નાની નાની બાળાઓ કે વિદ્યાર્થીનીઓને હડતાલ કે આંદોલન ઉપર ઉતરવું પડતું હોય છે, ત્યારે જેસરની આજે જે બસ છે તેને લઈને બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ સમગ્ર રોષે ભરાયા અને સમગ્ર પાલિતાણા એસટી ડેપોને ઘેરાવ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ પણ આવી હતી. પણ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં ચોક્કસ રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે નિયત સમય જે સ્કૂલ છૂટ્યા બાદ જે નહીં મળવા બસને કારણે વારંવાર આવી મુશ્કેલીનો સામનો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. જી જે જેરવિંદ, માહિતી આપવા બદલ આપનો આભાર.